કેમ છો બાળકો? વેલકમ ટુ કિડ્સ આર અસ. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાય પોથીમાં 51 દાખલા સુધી જોઈ ગયા. આજ આગળ આપણે હવે અવિભાજ્ય અવયવ 52મો દાખલો જોઈશું. તો અહીંયા આપણને 24 અને 36નું અવિભાજ્ય વૃક્ષ લખો. તો અહીંયા 24નું આપણે અવિભાજ્ય વૃક્ષ જોઈએ. 24ના ભાગ પાડીએ તો 6 6 24, 6ના ભાગ પાડીએ તો 3 2 6, અને 4ના ભાગ પાડીએ તો 2 2 4. એવી જ રીતે આપણે 36નું જોઈએ તો 12 3 36. 3ના ભાગ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, 3ના ભાગ ના પડે તો 12ના ભાગ પાડીએ તો 4 3 12. હજી 4ના ભાગ પડે છે તો 2 2 4. એવી જ રીતે આપણે 53મો દાખલો, આપેલા અવયવ વૃક્ષમાં ખૂટતા અંકો લખો. તો અહીંયા આપણને 40 આપેલા છે, અહીંયા 20 આપેલા હતા, તો અહીંયા એવી કઈ સંખ્યા લખીએ તો 40 થાય તો 20 2 40. અહીંયા 4 આપેલા છે, અહીંયા એવા કઈ સંખ્યા મૂકીએ તો 20 હશે તો 4 5 20. અહીંયા આપણને 2 આપેલા છે, અહીંયા કઈ સંખ્યા મૂકશું તો 4 હશે તો 2 2 4. એવી જ રીતે બીજો દાખલો 160. અહીંયા આપણને 2 આપેલા છે તો અહીંયા કઈ સંખ્યા મૂકશું 80 2 160. ફરી પાછા અહીંયા નીચે 2 આપેલા છે તો અહીંયા કઈ સંખ્યા મૂકશું તો 40 2 80. નીચે 2 આપેલા છે, અહીંયા કઈ સંખ્યા મૂકશું તો 20 2 40. અહીંયા 5 આપેલા છે તો એવી કઈ સંખ્યા મૂકશું તો 5 6 20, અને 2 2 4. એવી જ રીતે તમે 48મો દાખલો આગળ શીખવાડ્યા પ્રમાણે કરી શકો. હવે જોઈશું 53મો દાખલો, અવિભાજ્ય અવયવ મેળવો. એમાં પહેલું 148. તો 148ને પહેલાં આપણે લસાની રીતે લઈએ, આગળ શીખી ગયા એમ. તો 148ને હંમેશા 2 ભાગ ચાલે તો 2 વડે આપણે ભાગ ચલાવીએ. 2 6 14, 4માંથી 4 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, 8 અહીંયા આવશે નીચે, 2 6 8, 8માંથી 8 જાય તો 0. તો અહીંયા આપણને મળ્યા 74. 2 ભાગ ચલાવે તો અહીંયા લખી દઈશું 2 74. એવી જ રીતે ફરીથી 2 વડે ભાગ ચલાવીએ, 2 3 6, 7માંથી 6 જાય તો 1, અહીંયા આવશે પાછા 4 નીચે, 2 6 14. હવે 37ના ભાગ ના પડે તો 37 એકા 37. તો 148ના આપણને અવિભાજ્ય અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 37. એવી જ રીતે બીજો દાખલો જોઈએ 230. તો પહેલાં 2 ભાગ ચલાવીએ તો 115 2 230. હવે 2 ભાગ ચાલે છે ના નથી ચાલતો, 3 પણ નથી ચાલતો, તો 5 ભાગ ચલાવીએ તો 115ને 5 વડે ભાગીએ તો 23 5 115. હવે 23એ કોઈ ભાગ ના ચાલે એટલે 23 એકા 23. તો 230ના આપણને અવયવ મળ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 23. એવી જ રીતે તમે 390 અને 70મો દાખલો જાતે કરી શકો. આગળ હવે આપણે જોઈશું ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા. તો 557મો દાખલો, 8 12 અને 16નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધો. તો આપણે પહેલાં 8નો લસા લઈ લઈએ, 2 6 8, 2 ભાગ ચલાવે 2 2 4, 2 એકા 2,
એવી રીતે 92 બી છ 12 બી તરી 6 3 એકા 3 બાજુમાં 2 અઠા 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2 તો અહીંયા આપણે બધાના અવિભાજ્ય અવયવ લખી દઈએ. 8ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આમાં સરખા કેટલા નીકળે છે? તો આ ત્રણેય સંખ્યામાં આપણને 2 કોમન દેખાય છે, તો એક વખત અહીંયા નીચે 2 લખી દઈશું. ફરી બીજી વાર આપણને 2 કોમન દેખાય છે, તો ફરી બીજી વાર ગુણ્યા 2 લખી દઈશું. હવે બીજું કોઈ કોમન દેખાતું નથી, તો અહીંયા 2 ગુણ્યા 2 બરાબર 4. એવી જ રીતે આપણે 288 અને 240 નો ગુસાઅ અવિભાજ્યની રીતે શોધી શકીએ. હવે આગળ જોઈશું લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસાઅ. આપણે પહેલાં ગુસાઅ શીખી ગયા, હવે આપણે લસાઅ જોઈશું. તો અહીંયા 62મો દાખલો 26 48 અને 128નો લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો. તો પહેલાં આપણે 26ને 2 વડે ભાગ ચલાવીએ, તો 13 દુ 26. 13ના ભાગ ના ચાલે એટલે 13 એકા 13. એવી રીતે 48ના ભાગ પડે તો 24 દુ 48, 12 દુ 24, 2 છ 12, 2 તરી 6, 3 એકા 3. એવી રીતે 128. સો 2 ચોક 8, 2 દુ 4 ને 2 એકા 2. તો અહીંયા આપણે 26ના અવિભાજ્ય અવયવ, 48ના અવિભાજ્ય અવયવ અને 128ના આપણે અવિભાજ્ય અવયવ લખી દીધા. હવે અહીંયા 2 કેટલી વાર છે તો આપણે અહીંયા જોઈએ. પહેલાં ત્રણેયમાં કોમન એટલે 2 એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત ને 7 વખત, તો 2 ની 7 ઘાત. બાકી હવે શું રહ્યું? તો ગુણ્યા 3 અને ગુણ્યા 13. 2 ની 7 ઘાત એટલે 128 ગુણ્યા 3 ગુણ્યા 13. આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને મળી જાય 4992. એવી જ રીતે 63મો દાખલો 84 90 અને 252નો લસાઅ સામાન્ય ભાગાકારની રીતે શોધો. તો આપણે 84ના ભાગ પાડીને અહીંયા લસાઅ લઈ લઈએ, 90ના લઈ લઈએ અને 252ના લઈ લઈએ. પછી અહીંયા આપણે એના અવિભાજ્ય અવયવ લખી દઈએ. 84ના અવિભાજ્ય અવયવ, 90ના અવિભાજ્ય અવયવ અને 252ના અવિભાજ્ય અવયવ. હવે ત્રણેયમાંથી આપણને શું મળશે સામાન્ય એ જોઈએ. અહીંયા 2 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. અહીંયા 2 એક જ વાર છે, તો 2 ગુણ્યા 3 2 વાર એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 5. અહીંયા 2 કોમન નીકળે છે, 1 અહીંયા પણ છે, 1 અહીંયા પણ છે, એટલે અહીંયા લખી દઈશું 2 ની 2 ઘાત. 3 ની 3 ઘાત પણ અહીંયા છે, વધ્યા હવે અહીંયા 7 ગુણ્યા 5. તો હવે 2 ની 2 ઘાત એટલે અહીંયા થશે 4, 3 ની 2 ઘાત એટલે 9, 7 ગુણ્યા 5. 4 9 36, 7 5 35, આ બંનેનો ગુણાકાર મળે તો 1260.
એવી જ રીતે આપણે 66મો દાખલો જાતે કરી શકીએ. હવે ગુસ્સા અને લસાના કેટલાક બીજા ઉદાહરણો જે આપણે ઉપર પ્રમાણે જોઈ ગયા તમે જાતે કરી શકો. થેન્ક યુ.